हजारों फूल चाहिए एक माला बनाने के लिए, हजारों दीपक चाहिए एक आरती सजाने के लिए, हजारों बूंद चाहिए समुद्र बनाने के लिए, पर एक स्त्री अकेले ही काफ़ी है घर को स्वर्ग बनाने के लिए। तो हैप्पी वुमन्स डे निमित्ते वेद करियर जीके लेक्चर सीरीज में तमाम मित्रों हार्दिक स्वागत है। आजना आ वीडियो लेक्चर में महिला दिवस केम उजवामां आवे छे, आ महिला दिवस नी क्यारे अने केवी रीते शुरुआत थई जेनी आपणे विगतवार चर्चा करीशुं। वुमन्स डे 2020, तो आ वुमन्स डे 2020 नी जे थीम छे आई एम जनरेशन इक्वलिटी, आई एम जनरेशन इक्वलिटी रियलाइजिंग वुमन्स राइट्स, एटले के हूँ जनरेशन समानता छू महिलाओना अधिकारनी अनुभूति करूँ छू, हूँ जनरेशन समानता छू महिलाओना अधिकारनी अनुभूति करूँ छू। तो मित्रों आज रोज अपना माननीय वडाप्रधान श्री नरेन्द्र मोदी साहेबे એ ઘોષણા કરી છે કે તમામ ઐતિહાસિક સ્મારકો જેમાં તાજમહેલનો પણ સમાવેશ થઈ જાય તો આ તમામ ઐતિહાસિક સ્મારકોની અંદર મહિલાઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે। તો આજે 8 માર્ચ મહિલા દિન નિમિત્તે નરેન્દ્ર મોદી સાહેબ મહિલાઓ સાથે ખાસ ઘોષણાઓ કરવાનું નક્કી કરેલું છે। તો વુમન્સ ડે 2020 એમનું મહત્વ, તો નાગરિક જાગૃતતા દિન, સ્ત્રી અને છોકરીઓના દિન અને જાતીય અસમાનતાનો વિરોધી દિન તરીકે એમને ઉજવી શકાય છે। સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર દર વર્ષે 8 માર્ચના દિવસે એમને ઉજવવામાં આવે છે। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઇતિહાસની વાત કરીએ તો સૌ પહેલાં એ વર્ષ 1909માં ઉજવવામાં આવ્યો હતો। તો ખાસ આમાંથી એક પ્રશ્ન જીકે માટે પણ આપણે બની શકે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સૌપ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો, તો 1909માં ઉજવવામાં આવ્યો હતો। ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્રસંઘે એમને માન્યતા આપી। આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની અડધી જનસંખ્યા એટલે કે નારીના ઉત્કર્ષ પણ માટે લોક જાગૃતિ લાવવાનો એમનો મુખ્ય હેતુ છે। સામાજિક ઉત્થાનમાં મહિલાઓની ભૂમિકાની અગત્યતાને ધ્યાનમાં લઈ તેમનામાં શિક્ષણનો વ્યાપ વધે તેમજ તેઓ સમાજમાં રહેલી જે કુરિવાજો તથા જે જૂની રૂઢિઓ છે એમાંથી બહાર આવે તે માટેનું એમનું આયોજન કરવામાં આવેલું છે। વર્તમાન સમયમાં પણ ત્રીજા વિશ્વના દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર ઘણો બધો નીચો છે, જોકે મહિલાઓમાં જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાઈ રહી છે। આજે વિજ્ઞાન ટેકનોલોજી સહિત જુદા જુદા ક્ષેત્રોમાં મહિલાઓમાં પોતાનું યોગદાન આપી રહી છે। તો ખાસ મિત્રો મહિલાઓએ જુદા જુદા ક્ષેત્રોમાં પોતાનું જે યોગદાન આપેલું છે જેનો અમે એક અલગથી વિડીયો લેક્ચર બનાવીને આજરોજના રોજ અમે એમને મૂકીશું। આમ છતાં ભારત દેશ અને એમાં ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણ હત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં પોતાનું યોગદાન આપી રહી છે। વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમતગમત જેવા ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની જે ક્ષમતા છે એ ક્ષમતા પુરવાર કરી છે। આજે મહિલાઓ પુરુષ સાથે ખભે ખભો મિલાવીને આગળ વધી રહી છે। સ્ત્રીઓ એ શક્તિનું મા જગદંબાનું સ્વરૂપ છે, તેઓ તેમના સમગ્ર જીવન દરમિયાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરે છે। વર્તમાન સમયમાં તેઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે। આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં કહેવત છે કે નારી તું નારાયણી, નારી તું નારાયણી, અને યત્ર નાર્યસ્તુ પૂજયંતે રમંતે તત્ર દેવતા, આવા વાક્યોથી નારીનું બહુમાન એટલે કે સન્માન કરવામાં આવ્યું છે। એટલે ભારતીય સંસ્કૃતિમાં પણ નારીનું ખૂબ જ સન્માન છે। આજ ભારતમાં દીકરીઓને દૂધ પીતી કરવાનો, સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો ક્રૂર રિવાજ પ્રવર્તતો હતો એ પણ એક હકીકત છે। હકીકતમાં પુરુષ વર્ગ એ સ્ત્રીઓને એક અપરાધ તરીકેની ગણના કરી ઘણા લાંબા સમય સુધી સ્ત્રી વર્ગની જાણે કે અવગણના કરી હોય તેવું જણાય છે। એટલા માટે જ ભારતમાં આ રિવાજો હતા, દીકરીઓને દૂધ પીતી કરવાનો, સતી પ્રથાનો અને વિધવા અવિવાહનો। સ્ત્રીઓનું મુખ્ય કામ ફક્ત ઘરકામ, રસોઈ અને બાળકોને જન્મ આપે તેની સંભાળ રાખવામાં સમય વહી જતો હતો, એવી પુરુષોની જે ખોટી માન્યતાઓનો નારી વર્ગ શિકાર બનતી રહેતી હતી। સ્ત્રીઓ પુરુષો જેટલી શક્તિ છે
એ હકીકત તરફ દુર્લભ સેવી ઘણા લાંબા સમયથી સ્ત્રીઓમાં પડેલી શક્તિઓની અવગણના થઈ હોય એમ ઇતિહાસ જોતા આપણે જાણવા મળે છે. વર્તમાન સમયમાં પણ મિડલ ઇસ્ટ, આફ્રિકા અને ત્રીજા વિશ્વના દેશોમાં કુરિવાજો તથા જૂની રૂઢિઓને સ્ત્રીઓ પ્રત્યે ક્રૂર વ્યવહાર અને અન્યાય થઈ રહ્યો છે. આ દેશોમાં સ્ત્રી સાક્ષરતાનો દર હજી પણ ઘણો નીચો છે. અમેરિકા જેવા પ્રગતિશીલ દેશનો જો આપણે ઇતિહાસ જોવા જઈએ તો જોતા માલુમ થાય કે સુસન બી એન્થની અને એલેનોર રૂઝવેલ્ટ જેવી શક્તિશાળી મહિલાઓને દેશની મહિલાઓ માટે પુરુષ જેવા અપાવવા માટે આખી જિંદગી સમર્પિત કરવી પડી હતી. આ બે બહાદુર મહિલાઓની લડતને પરિણામે છેવટે માત્ર 1920થી જ અમેરિકામાં મહિલાઓને મત આપવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. આ હક પ્રાપ્ત થયા બાદ પણ અમેરિકાના રાજકારણમાં સેનેટ પ્રતિનિધિ ગ્રુપ કેબિનેટ કે રાજ્યના ગવર્નર કક્ષાએ સ્થાનો પ્રાપ્ત કરવામાં મહિલાઓની સંખ્યા ઘણા લાંબા સમય સુધી નહિવત રહી હતી. આજે પણ આ બધા સ્થાનોએ મહિલાઓની સંખ્યા 20%થી પણ ઉપર હજી વધી શકી નથી. સુપર પાવર ગણાતા અમેરિકામાં પણ જીવો સામાજિક રીતે સંપૂર્ણ રીતે હજી સહી સલામત નથી અને પુરુષો તરફથી ત્રાસ અને અન્યાયનો આજે પણ 21મી સદીમાં ભોગ બની રહી છે. અમેરિકાની સરખામણીમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બ્રિટન, ફિલિપાઇન્સ, સાઉથ કોરિયા, ઇઝરાયલ, ઇથોપિયા જેવા જે ઉભરતા દેશો છે એ દેશોમાં મહિલાઓએ પુરુષોને હરાવીને દેશના પ્રમુખ કે વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવી અને સ્ત્રી શક્તિને જગતનો પરચો બતાવ્યો છે. દીકરી અને ગાય દોરે ત્યાં જાય એવું માનનારો સમય ક્યારનોય વીતી ગયો છે. આજે સમાજનો અડધો મહિલા વર્ગ એના હકો વિશે વધુ જાગૃત બનેલી છે. મિત્રો, ભારતની આ સ્ત્રીઓનું વિવિધ ક્ષેત્રમાં યોગદાન વિશે આપણે એક અલગથી વિડીયોમાં માહિતી મેળવીશું, તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં અને આના પછી જે નવો વિડીયો મૂકે એ તો ખાસ જોજો. મિત્રો, જય હિન્દ, જય ભારત.